ગાંધીધામ નગરપાલિકા કચેરીમાં અગ્નિશમક સિલિન્ડરની તારીખ પૂર્ણ થયા અને 1.5 મહિનો વીતી ગયા છતાં સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ ગોળ નિંદ્રામાં. રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાના બનાવને લઈને 28 માસૂમ બાળકો સહિત નિર્દોષ લોકો મૃત્યુ પામવાની ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મૂડમાં આવી હતી. રાજ્ય સરકારે તમામ જિલ્લાઓના ગેમ ઝોનોમાં ફાયર સેફ્ટી, બાંધકામ મંજૂરી અને ઇન્ટરવાયરિંગ તપાસવા આદેશ કર્યા હતા. રાજકોટમાં આટલી મોટી દુર્ઘટના બન્યા છતાં પણ ગાંધીધામ નગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં છે. ગાંધીધામ શહેરના લોકોની સેફ્ટી ઠીક, પરંતુ ખુદ નગરપાલિકાના અગ્નિશામક સિલિન્ડરની તારીખ પૂર્ણ થયા છતાં રિન્યૂ કરવાની પાલિકા સત્તાધીશોએ રસ લીધો નથી. સત્તાધીશોને જાણે પાલિકામાં આવતા અરજદારોના જીવની પડી જ નથી, તેમ માત્ર પોતાના બચાવ માટે પાલિકામાં અગ્નિશામક સિલિન્ડર રાખી મૂક્યા છે. ગયા મહિના 7 તારીખના અગ્નિશામક સિલિન્ડર તારીખ પૂર્ણ થયા છતાં રિન્યૂ કરવામાં આવ્યા નથી. અગ્નિશામક સિલિન્ડરની તારીખ પૂર્ણ થાયને 1.5 મહિનો વીતી ગયા છતાં ગાંધીધામના જવાબદાર અધિકારીની આ બાબતે જાણ ન પડી કે શું ગાંધીધામના સત્તાધીશો રાજકોટના TRP ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? બ્યુરો રિપોર્ટ, ZSTV, ગાંધીધામ. હિંમતલાલભાઈ, વિરોધ પક્ષના નેતા, ગાંધીધામ નગરપાલિકા. જ્યાં સુધી ગાંધીધામ નગરપાલિકાનો વહીવટ આખો એ કથળી ગયેલો વહીવટ છે, ફાયર બ્રિગેડની જ્યાં સુધી વાત હોય તો ફાયર બ્રિગેડની અંદર રાજ્ય સરકાર દ્વારા કોઈ નાની એવી જગ્યામાં જવા માટે બુલેટની વ્યવસ્થા આપવામાં આવી હતી અને બુલેટની અંદર નાની એવી સાંકડી જગ્યામાં પણ બુલેટ જઈ શકે અને ફાયર ફાઇટિંગની વ્યવસ્થાઓ એમાં એના થ્રુ આપણે ફાયર અટકાવી શકીએ. આજની તારીખમાં આ બુલેટ ક્યાં છે, કઈ હાલતમાં છે, એનું પણ કોઈ ઠેકાણું નથી. ગાંધીધામ નગરપાલિકાની અંદર માત્ર પહેલા માળે જો આગ લાગે તો માત્ર એક જ સીડી છે, ત્યાંથી ઉતરવાની કે અન્ય કોઈ એક્ઝિટ, જેને કહેવાય કે ઇમરજન્સી એક્ઝિટની કોઈ પણ વ્યવસ્થા છે નહીં નગરપાલિકાના ખુદની અંદર. ગાંધીધામ નગરપાલિકાની અંદર આપે જેમ કહ્યું કે જે પણ એમણે બોટલ્સ રાખવામાં ત્યાં આવેલા છે ફાયર ફાઇટિંગને બુઝાવવા, ફાયર લાગે ને એને બુઝાવવા માટેના, એ પણ બધા એક્સપાયરી ડેટના લાગેલા છે. આજે એને એક્સપાયરી ડેટ થઈ, ચીફ ઓફિસર અત્યારે હાલમાં છે નહીં, મોટાભાગનો સ્ટાફ ટ્રેનિંગ લેવા માટે ગયેલો છે. આજે ગાંધીધામ નગરપાલિકા નહીં, મામલતદાર કચેરી હોય કે કોઈ પણ જાહેર જગ્યા હોય કે કોર્ટ હોય, ક્યાંય પણ ફાયર ફાઇટિંગની સુવિધાઓની બાબતમાં સદંતર નિષ્કાળજી રાખવામાં આવી છે. જ્યાં પણ પબ્લિક મોટાભાગે ભેગી થતી હોય છે એ તમામ જગ્યાઓની હાલત અત્યંત કફોડી છે અને તે માટેની કોઈ પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી નથી, ન તો એ બાબતે જાગૃત છે. નગરપાલિકા માત્ર ને માત્ર કાગળ ઉપર પોતાનો દેખાવો કરી રહી છે અને માત્ર એવું દેખાડી રહી છે. ગેમ ઝોન માત્ર બંધ કરી દેવાથી પૂર્ણ નહીં થાય, પરંતુ એવી જ રીતે કેટલીય બહુમાળીઓ બિલ્ડિંગો કે જેઓ જર્જરિત છે, પડવાની હાલતમાં છે, કોઈ દુર્ઘટના ઘટે એવી પરિસ્થિતિ છે, માત્ર નોટિસ આપી અને નગરપાલિકાએ સંતોષ માની લીધો છે. ખરેખર તંત્ર, સમગ્ર કચ્છનું, જિલ્લાનું તંત્ર આ બેદરકારી બાબતે સજાગ બને અને લોકોની જાન અને માલનું નુકસાન ન થાય એની સત્વરે કાળજી લે.